ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક તરફ દાવા કરી રહ્યા છે કે મંદી ક્યાંય નથી, એ તો માત્ર હવા છે. જો કે ગુજરાતના મુખ્યમંત્રીની આ દાવામાં કેટલી સત્યતા છે એ તો માત્ર સાબરકાંઠા જિલ્લો બતાવી આપે છે, જ્યાં મંદીએ 5000થી વધુ લોકોને બેરોજગાર કરી દીધા છે. જો કે દિનરાત ધમધમતી ફેક્ટરીઓને પણ ચૂપ કરી દીધી છે. તો ચલો આવો જોઈએ એક વિશેષ અહેવાલ. સુમસાન પડેલા કારખાના, તાળાબંધ ક્વાર્ટર, થંભી ગયેલા મશીનના પૈડા અને હજારો લોકો બેરોજગાર. હા, સરકાર ભલે કહેતી હોય કે ક્યાંય મંદી નથી, પણ તમે જોઈ જ રહ્યા છો કે એ હાલત છે કે સાબરકાંઠા જિલ્લાની. ગુજરાતમાં મોરબી બાદ જો સૌથી વધુ સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન થતું હોય તો સાબરકાંઠામાં. જોકે નોટબંધી, જીએસટી અને હાલમાં ચાલી રહેલી મંદીના મારે આ સિરામિકો મૃતપાય થઈ રહી છે. જ્યાં અનેક સમયે 15 જેટલા સિરામિક ફેક્ટરીઓના પ્લાન્ટ ધમધમતા હતા, ત્યાં હાલમાં 4 પ્લાન્ટ મંદીની અસર તળે કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં 4 પ્લાન્ટ બંધ થતાં 5000થી વધુ લોકો બેરોજગાર ખપ્પરમાં હોમાયા છે અને આ લોકોને ગુજરાન ચલાવવા ફાફા પડ્યા છે. ગલ્ફ દેશોમાં જે ટાઇલ્સની નિકાસ થતી હતી તે ઓછી કહી શકાય, જે અત્યારે બંધ થઈ ગઈ છે. તો જ સામે અત્યાર સુધી નોટબંધી અને જીએસટીની અસર સામે ઉદ્યોગ ટકી રહ્યો, જોકે હવે આ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે. તેના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે, તો હજાર લોકો બેરોજગારીની તલવાર લટકી રહી છે. સિરામિક ઝોન, રિયલ એસેસ્ટ સહિતના અનેક ઉદ્યોગો આજે મંદિરના મારે તળે આવી રહ્યા છે અને જાણકારોના મતે આ તો હજુ શરૂઆત છે. ત્યારે સરકારે લોકોને મંદી નથી પણ તેજી છે તેવો આભાસ ઊભો કરવાની જગ્યાએ જે લોકો બેરોજગાર બન્યા છે તે લોકોનું હવે શું કરવું જોઈએ, આ ઉદ્યોગોને કેવી રીતે ફરી બેઠા કરી શકાય એ બાબતે તાકીદે પગલાં લેવા જોઈએ. રાજેશ ચાવડા, ZS TV, ઈદર. રિયલ એસ્ટેટમાં મંદીના આવવાના કારણના લીધે મજૂર વર્ગમાં બહુ વધારે અતિશય નુકસાન દેખાઈ રહ્યું છે. જેમાં કે રિયલ એસ્ટેટના કામ બંધ હોવાથી અને મંદીનું જોર વધવાથી મજૂર વર્ગને રજાઓ અથવા છૂટા કરવામાં આવેલા છે. તેથી એમાં બીજા જે લાંબી છે, માનો કે સ્ટેટ લેવલના લગતામાં લોખંડ, સળિયા, રેતી, કપચી, કાંકરો જે પણ વસ્તુ હોય એમાં પણ બહુ મંદી છે. દરેક વર્ગ જ્યારે કામ બંધ છે તો એ આવવાનું નથી અને કામ થવાનું નથી, એ બધું ઘણું બધું નુકસાન છે. અને હવે જે જો આ માર્કેટને બહુ તાજા ધોરણે એના હાથ પર નહીં લેવામાં આવે, બહુ ધ્યાન નહીં આપવામાં આવે તો ઘણું બધું નુકસાન વેઠવવાનું આવશે બિલ્ડર લોબીને. મજૂર વર્ગની જે રોજગાર છે, જે બહારથી લોકો આવે છે, એક સાઈડ પર ઓછામાં ઓછા હું માનું છું 200 માણસો કે 150 માણસો કે 100 માણસો મિનિમમ કામ કરતા હોય છે. એમની રોજી છીનવાઈ જતી હોય, એક બધું ઘણું બધું જોવાલાયક છે. કે અત્યારે હું માનું છું ત્યાં સુધી ઓવરઓલ અહીંયા સાબરકાંઠામાં ઓછામાં તો મારા ખ્યાલ 75-100 સાઈડો બંધ હશે. મારું નામ ઇકબાલભાઈ લુહાર છે. અત્યારે મંદી કેવી છે, મંદીના કારણે શું શું અસર થઈ છે? આપણા જે મજૂરો હોય છે, મજૂરો પગાર કઈ નથી છૂટી. અરે મંદીની સાહેબ વાત જ ના પૂછો, એટલી મંદી છે ને કે જોરદાર મંદી છે. એમ પહેલાં 3-3, 4-4 સાઈડો ચાલતી હતી, એની જગ્યાએ અત્યારે એક સાઈડ ચલાવવી મુશ્કેલ છે. એમ મજૂરોને શું તકલીફ પડી રહી છે ખાસ કરી? અરે સાહેબ પૈસા જ ના હોય તો ક્યોથી હાલી મજૂરોને? મંદીને લીધે કોમ ના હોય, કોમ ના હોય એટલે શું થાય? બજારમાં પૈસો ફરતો નથી તો કઈ રીતે ચૂકવો છો? મજૂરોને શું માગણી છે? કેટલા મજૂરો બંધ કર્યા તમે? જે સાહેબ હતા 10-15 જણ માંથી અત્યારે 3-4 જણ ચાલુ છે મારી જોડે. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર 14-15 યુનિટો અહીંયા કાર્યરત હતા, એમાંથી 4 યુનિટો અત્યારે શટડાઉન લઈ લીધું છે અને બંધ હાલતમાં છે, જેમાં એવરેજ 4-5 હજાર માણસો ઉપર ઇફેક્ટ થઈ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે. એટલે લોકોની બેરોજગારી ઊભી થઈ છે. ખાસ કરીને મંદીનું કારણ, કારણ કે આ જે રિયલ એસ્ટેટમાં જે મંદી ચાલે છે
એના કારણે મારી જે પ્રોડક્ટ છે એ રિયલ એસ્ટેટમાં મકાનોમાં લાગતી વસ્તુ છે, ટાઇલ્સ, એટલે એના કારણે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ આવી છે. અને ગલ્ફના દેશોની અંદર જે આપણું એક્સપોર્ટ થતું એ પણ અત્યારે બંધ થઈ ગયું છે. જનરલ જે અત્યારે વર્લ્ડમાં મંદી છે એની ઇફેક્ટ આપણને અત્યારે લાગી રહી છે. અત્યારે સરકારશ્રીની અમારી એક રજૂઆત હતી કે આની અંદર જો વેટ અત્યારે 18% છે એની અંદર જો 12% કરવામાં આવે તો થોડીક એક રાહત મળે. અને બીજું અમારે જે નેચરલ ગેસ અમે જે વાપરીએ છીએ એમાં 6% ટેક્સ છે, એ ટેક્સ અમને રિબેટ મળતો નથી, એ આમાં જીએસટીના દાયરામાં નથી આવતો. તો જીએસટીના દાયરામાં આવે તો અમને એ ટેક્સનો બેનિફિટ અમારી પ્રોડક્ટમાં જે વપરાય એનો અમને બાદ મળે અને અમને એક ફાયદો મોટો થઈ શકે એવો છે. હા, યાર રિયલ એસ્ટેટની અંદર જે મંદી અત્યારે અનુભવી રહ્યા છે બધા, એની સામે અત્યારે એમ એક વસ્તુ કહેવાય કે નોટબંધીના કારણે થોડી ઇફેક્ટ વધારે જોવા રહી મળી.